દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણીને લઈને અનેક વિવાદ સામે આવી રહ્યા છે. એમાં ચર્ચાસ્પદ કિસ્સો વલસાડના ધરમપુરથી સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કરી રહ્યા છે. હું તો કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા માટે ગયો હતો અને ધારાસભ્યએ મને ભાજપનો સભ્ય બનાવી દીધો. સોશિયલ મીડિયામાં રાજેશ પટેલ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની તસવીર વાયરલ થતાં તેમણે ખુલાસો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અરવિંદ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને બીજેપીના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી દીધી છે. એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી. તે દિવસે અમે સર્કિટ હાઉસમાં મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે. તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મરતે દમ તક કોંગ્રેસમાં રહીશ, હું ખાતરી આપું છું. તો સામે પક્ષે ધારાસભ્યનું કહેવું છે કે પહેલા મરજીથી જોડાય છે, પછી ફોન આવે એટલે ફરી જાય છે. ગામે ગામથી ઘણા કોંગ્રેસના કાર્યકરો અમારી સાથે જોડાયા છે, પણ આ આગેવાનને ઉપરથી પ્રેશર આવે એટલે ફરી જાય છે. અત્યારે કોંગ્રેસ વેદ વિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે, એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે, પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેર વિખેર હાલતમાં છે. એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે.